લખો અગાઉના વિડિયોમાં આપણે એક માત્ર વાળો કપડો શીખી ગયા છીએ આજે આપણે એક માત્ર વાળા શબ્દો અને એક માત્ર વાળી ખાલી જગ્યાઓ શીખીશું ઓકે તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ તો ચિત્ર જોઈ શબ્દ બનાવવા આપણે શું કરવાનું છે તો અહીંયા જોવાનું કે ચિત્ર જોવાના અને પછી અહીંયા ખાનાની અંદર આપણે શબ્દ બનાવીને લખવાના છે બરાબર તો ચાલો અહીંયા આ છે ચિત્ર છે તો આ છે થેલીનું ચિત્ર છે આ ચિત્ર થેલીનું છે ત્યારબાદ આ કયું છે તો આ ચિત્ર છે નાળિયેર છે શું છે આ નાળિયેર ત્યારબાદ આ કયું ચિત્ર છે તો આ ચિત્ર છે જલેબીનું છે શેનું ચિત્ર છે આ જલેબીનું ત્યારબાદ અહીંયા આ શેનું છે તો આ છે ફળનું ચિત્ર છે બરાબર પણ આપણે શું કરવાનું છે ફળની અંદર શું છે આ એરો અહીંયા એરો મારેલો છે ને અંદર શું છે તો વેલ છે વેલ ઉપર અહીંયા નાના નાના પાંદડા દોડેલા છે બરાબર એટલે કે ફળની અંદર વેલ છે બરાબર તો આપણે અહીંયા લખવાનું છે વેલ બરાબર છે તો આજે આપણે એક માત્ર વાળા શબ્દો લખીશું તો અહીંયા આપણે શું છે આ થેલી છે બરાબર તો અહીંયા આપણે થેલી કેવી રીતે લખીશું તો આપણે અહીંયા લખીશું થ થળનો થ બરાબર થ થળનો થ પછી શું કરવાનું છે આપણે એની ઉપર એક માત્ર કરીશું શું કરીશું માત્ર કરીશું તો થ ને એક માત્ર થે થ ને એક માત્ર થે શું બોલાય થ ને એક માત્ર થે બરાબર હવે આપણે શું કરીશું શબ્દને પૂર્ણ કરવા તો લ લખોટીનો લ એને આપણે શું કરીશું દીર્ઘઈ કરીશું શું કરીશું દીર્ઘઈ કરીશું તો થે લી જે અહીંયા ચિત્ર છે એ જ આપણે અહીંયા શબ્દ બનાવ્યો છે તો અહીંયા થ ને એક માત્ર થે લી તો આ અહીંયા જે ચિત્ર છે એ જ આપણે અહીંયા શબ્દ બનાવ્યો બરાબર છે હવે આપણે શું કરીશું કે આ ચિત્ર શેનું છે તો આ ચિત્ર છે નાળિયેરનું છે શેનું ચિત્ર છે નાળિયેરનું તો હવે આપણે અહીંયા નાળિયેર લખીશું તો કેવી રીતે આપણે લખીશું તો આપણે અહીંયા લખીશું ન નગારાનું ન ને કાનો ના બાજુમાં આપણે શું કર્યું કાનો કર્યું તો શું બોલાશે આને ના બોલાશે તો ના અળ નળ નો અળ એને આપણે શું કરીશું હસ્વઈ કરીશું બરાબર છે તો ના અળી ય નો ય એને આપણે શું કરીશું એક પાત્ર કરીશું તો ના અળી યે ર રમકડા નો ર બરાબર તો અહીંયા ચિત્ર શેનું છે તો આ ચિત્ર છે નાળિયેરનું અને આપણે અહીંયા શું લખ્યું તો ના ये ર એટલે કે અહીંયા આપણે નાળિયેર લખ્યું જે અહીંયા ચિત્ર છે એ જ આપણે અહીંયા શબ્દ બનાવ્યો છે બરાબર છે હવે આપણે આગળ જોઈએ તો આ ચિત્ર શેનું છે આ છે જલેબીનું ચિત્ર છે શેનું ચિત્ર છે આ જલેબીનું તો અહીંયા આપણે જલેબી લખીશું બરાબર તો ચાલો અહીંયા આપણે લખીશું જ જ જ અમૃત નો જ લ લખોટી નો લ ને શું કરવાનું છે આપણે એક માત્ર કરીશું તો શું બોલાશે આને લ ને એક માત્ર લે તો જ લે પછી લખીશું અહીંયા બ બતક નો બ પછી શું કરવાનું છે આપણે દીર્ઘઈ કરીશું તો શું બોલાશે આખો શબ્દ જોઈન્ટ માં તો જ લે બી શું બોલાય ને બી બરાબર છે જે અહીંયા ચિત્ર છે એ જ આપણે અહીંયા શબ્દ બનાવીએ છીએ બરાબર એ પછી આપણે અહીંયા જોઈએ આ શું છે તો આ છે વે એટલે આપણે અહીંયા લખવાની છે વે બરાબર છે જો અહીંયા ફળની અંદર આપણે શું છે વેલ છે તો અહીંયા આપણે લખીશું વે તો અહીંયા આપણે શું કરવાનું છે વ વહાણનો વ વને એક માત્ર કરવાનું બને એક માત્ર વે લ લખોટી નો લ તો શું આખો શબ્દ બન્યો વે લ
શબ્દ શું બન્યો વેલ બરાબર છે તો આપણે જે ચિત્ર આપ્યા હોય એ જ આપણે એ શબ્દ બનાવવાનો બરાબર હવે આપણે અહીંયા જોઈએ કે ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો બરાબર અહીંયા આપણે શબ્દો આપેલા છે અને બાજુમાં આપણે શું કરેલું છે કે સેમ શબ્દો આપ્યા છે પણ શું છે અંદર વચ્ચે ખાલી જગ્યા છે એમાં આપણે શું કરવાનું છે જે શબ્દ બાકી છે એ પૂર્ણ કરવાનો છે બરાબર મતલબ કે જે મૂળાક્ષર બાકી છે અંદર ઉમેરીશું તો આખો આપણો શબ્દ બનશે એટલે કે ખાલી જગ્યા આપણે પૂર્ણ થશે બરાબર તો ચાલો આપણે અહીંયા ખાલી જગ્યા જોઈએ સૌપ્રથમ કે અહીંયા ગ અણ અણને એક માત્ર અણેશ તો ગ ને શ શું બોલાશે ગણેશ શું બોલાશે ગણેશ અહીંયા શું છે કે ગ ખાલી જગ્યા શ છે તો આમાંથી આપણે શું ઉમેરીશું તો આખી ખાલી જગ્યા થઈ જશે તો અહીંયા આપણે લખવાનું છે અણ ફેણ નો અણ બાકી છે અણ ફેણ ના અણને આપણે શું કરીશું એક માત્ર કરીશું તો શું બોલાશે ગણેશ જે શબ્દ એ બન્યો છે એ જ આપણે અહીંયા બાજુમાં બનાવ્યો એટલે કે ખાલી જગ્યામાં આપણે ખૂટતો જે અક્ષર હતો એ આપણે લખ્યો છે હવે આપણે આગળ જોઈએ તો આગળ શું લખેલું છે મને એક માત્ર વે પારી તો વે પારી બરાબર છે તો હવે આપણે અહીંયા કેવી રીતે પૂર્ણ કરીશું શબ્દ તો આપણે અહીંયા જોઈએ ખાલી જગ્યા છે પારી તો આમાંથી આપણે શું મૂકવાનું છે તો આખો શબ્દ પૂર્ણ થશે તો આપણે જોઈએ કે વને એક માત્ર વે તો આપણે અહીંયા લખીશું વને એક માત્ર વે તો વે પારી અહીંયા પારી બરાબર એટલે આ શબ્દ આપણે મૂક્યો તો વે પારી બરાબર છે અહીંયા ખાલી પારી આપેલું હતું અને આપણે અહીંયા આખું વેપારી છે તો આમાંથી આપણે બે મૂકવાનું હતું તો આખો શબ્દ શું બન્યો વેપારી બન્યો છે બરાબર એવી રીતે આપણે આગળ જોઈએ તો અહીંયા શું છે મે દા ન તો મને એક માત્ર મે ને ગાનો દા ન તો મે દા ન અહીંયા શું છે ખાલી જગ્યા ને ગાનો દા ન આપણે શું કરવાનું છે આપણે આમાંથી શબ્દ લઈ અને આમાં મૂકવાનો છે જે ખૂટતો શબ્દ હોય એ આની અંદર આપણે મૂકીશું તો આને આપણે જોઈએ કે કયો શબ્દ આમાં ખૂટે છે તો આમાં જોવાનું કે અહીંયા દા ન છે અને અહીંયા બે દા ન તો આમાંથી કયો શબ્દ ખૂટે છે તો મને એક માત્ર મે તો અહીંયા આપણે શું લખીશું મને એક માત્ર મે એટલે કે આખી ખાલી જગ્યા બની તો મે દા ન એવી રીતે આપણે સફેદ અહીંયા શું લખેલું છે સ ફને એક માત્ર ફેદ આખો શબ્દ શું બોલાય સ ફે દ તો અહીંયા આપણે હવે જોઈએ કે સ ખાલી જગ્યા દ તો આમાં શું કરવાનું છે તો આમાં વચ્ચે ખાલી જગ્યા છે અને અહીંયા સ છે પછી અહીંયા લાસ્ટમાં દ છે તો ફ ફટાકડાના ફને એક માત્ર કર્યું છે આપણે અહીંયા શું કરીશું ફે ફે લખીશું તો આખી ખાલી જગ્યા બની જશે બરાબર છે તો સ ફે દ એવી જ રીતે હવે લાસ્ટમાં જોઈએ આ શું છે કને એક માત્ર કે શું બોલાશે આને કને એક માત્ર કે સ રી કે સ રી અહીંયા શું છે ખાલી જગ્યા સ રી તો હવે આપણે શું કરીશું અહીંયા ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકીશું તો આમાં શું કરવાનું છે કને એક માત્ર કે મૂકીશું શું મૂકીશું કને એક માત્ર કે મૂકીશું અહીંયા સરી તો આપેલું છે કયો શબ્દ ખૂટે છે તો અહીંયા કે ખૂટે છે શું ખૂટે છે અહીંયા કે ખૂટે છે અહીંયા આપણે શું લખીશું કે લખીશું તો આ શું ખાલી જગ્યા બની કે સ રી બરાબર છે શું ખાલી જગ્યા બની કે સ રી બરાબર છે ઓકે તો ચાલો આજે આપણે શું શીખ્યા છે તો ચિત્ર જોઈ શબ્દ બનાવો અને સાથે સાથે ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર શીખો